જેને લઈ પ્રાંતિજ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકર્તા તથા હોદ્દેદારોની અટકાયત કરી હતી ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજવસ્તુઓ સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં અંકુશમાં લેવાની માંગ સાથે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તરુદના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો રેલી પહેલાં પ્રાંતિજ તરુદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ને પ્રાંતિજ પોલીસ દ્વારા રેલી નીકળતા જ આશરે અડતાલીસ જેટલા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોની અટકાયત કરી હતી તો રેલીમાં બહુરૂપી ભગવાન શિવ અને ભગવાન હનુમાન પણ જોવા મળ્યા હતા અને જાણે તેઓને પણ મોંઘવારી નડતી હોય તેઓ પણ જોવા મળ્યા હતા તો આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બેચરસિંહ રાઠોડ રંગુશી એસ કે ઝાલા તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ તાલુકા સદસ્ય રાજ પટેલ રેખાબેન સોલંકી અનિલભાઈ પટેલ નૂતન પરમાર સહિત કોંગ્રેસ કાર્યકરો રહ્યા હતા જીલ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા આદેશ અનુસાર મોંઘવારી વિરોધમાં રેલી કાઢવામાં આવેલી જેમાં બધા કાર્યકરો હાજર હતા હોદ્દેદારો હાજર હતા અને પ્રોતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના વિરુદ્ધ હસ્તે આખી રેલી નીકળેલી પરંતુ સરકારના પોલીસ દ્વારા તાત્કાલિક થોડી પણ હેડવા દીધા સિવાય લઈ એરેસ્ટ કરી લેવામાં આવ્યા પરંતુ જે જનતાનો અવાજ છે એ દબાવવાની જે કોશિશ કરે છે સરકાર પણ એ દબાયો દબાયો એવું નથી અને ત્રણ હજાર રૂપિયે કિલો અરે ત્રણ હજારનો તેલનો ડબ્બો થયો છે બારસો રૂપિયા ગેસ થયો છે અને જે આ મોંઘવારીમાં કંટ્રોલમાંથી જે ઘઉં અને ચોખા બે આપવામાં આવતું હતું પરંતુ મહિનામાં બે વખત ચોખા આપવામાં આવશે મફત અનાજની વાત કરી અને ખોટા ચોખાનો કટ્ટો એકલો પધરાવશે તે બાપરા એકલા ચોખા ખાઈને હું પ્રજા કેમ કરીને જીવ એટલે આ પરિસ્થિતિ છે ગામડાઓમાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને વીજળીના બિલો પણ એટલો બધો વધી ગયો છે કે જે ભરવા લોકોને મોંઘવા પડશે એટલે આ સરકારને જે મોંઘવારીની વાત કરતા હતા નરેન્દ્રભાઈ મોદી જ્યારે એવું બોલતા હતા કે ભાઈ કોઈને હવે બહેનોનો ચૂલા નહીં હરગાવવા પડે અને એ વાત અત્યારે સત્ય થઈ રહ્યો હોય એવું લાગે છે કારણ કે જે બસો રૂપિયાના રોજમાં જતો હોય એ બસો અઢીસો રૂપિયાનું તેલ બટાકા ચોખા આ બધું લાવીને શા બધું બનાવવા જાય ને તો એના ઘેર અઢાર રૂપિયે સાસની કોથરી થઈ ગઈ હમણાં અમે જે આ બધું લે તો એના ઘરમાં રોટલો ખાઈ શકે એવી પરિસ્થિતિ રહી નથી એટલે જે આ પરિસ્થિતિમાંથી પ્રજાને બાંધ કાઢવા માટે અમે કોંગ્રેસે આજે મોંઘવારી વિરોધની રેલી કાઢી હતી એમાં જનતાએ સાથ આપ્યો અને હવે આ રીતે આપણે સરકાર આખી બદલાય એવી આશા જનતા રાખી રહી છે જે મોંઘવારી રેલીનું આજે વિરોધ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે તલો તાલુકા અને પ્રાંતિ તાલુકાના તમામ કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયેલા અને કોંગ્રેસની આ મોંઘવારી રેલી કાઢતો જ તલત પોલીસે અમને એરેસ્ટ કરવા માટે ખુલ્લે આમ દાદાગીરી કરીને અમને એરેસ્ટ કરેલા અને એરેસ્ટ કર્યા પછી અમને પોલીસ સ્ટેશન લાવેલા આ તુમાશાહી તુમાશાહી સરકાર છે વિરોધ પક્ષી આ તુમાસાહીબ સરકારનો વિરોધ કરવાનો કોઈ અધિકાર અમને આપતો જ નથી એટલે ભાજપ સરકાર બિલકુલ ગેરવર્તુન કરી રહી છે આ ભાજપ હવે લોકો જાણી ગયા છે કે આ જુઠ્ઠું બોલી જોરથી બોલવું અને તમામ પબ્લિકને હેરાન કરવા માટે મોંઘવારીમાં તેલના ડબ્બાના ત્રણ હજાર રૂપિયા થઈ ગયા જે ચારસો રૂપિયા કોંગ્રેસ જ્યારે ગેસનું સિલિન્ડર આવતું હતું ત્યારે આજે પંદરસો રૂપિયા સિલિન્ડરના થઈ ગયા છે જ્યારે મોંઘવારીમાં આ મોંઘવારીમાં સામાન્ય માણસ તો કઈ રીતે જીવી શકે આવા ઉદ્યોગપતિઓને ખોટી પ્રોત્સાહન આલીને લોકો જોડે જે પ્રોત્સાહન આલીને જે સબસિડીઓ જે લોકોને આપવામાં આવતી હતી ગરીબ માણસોને એ કાપી અને ઉદ્યોગપતિઓને આપી છે એટલે ખરેખર આ આવી સરકાર જો ખરેખર ભારત સરકાર ભારતમાં આવી સરકાર ના હોવી જોઈએ માન્ય અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરના આદેશથી અમે આ રેલી કરી રહ્યા છીએ અને હજુ પણ પોંચમી તારીખે પણ અમારી રેલી કરવાની છે અને આ બધા કાર્યક્રમો રેલી મોંઘવારી વિરોધની રેલીઓ અમે બરાબર જબરસ્તી ઉપાડી અને અમે સલ્લા બોલ બોલાવવાના છીએ પક્ષ દ્વારા આજે મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીમાં ખાસ મોંઘવારી બાબતમાં એનો વિરોધ કરવામાં આવ્યો સરકાર અને પ્રશાસન આજે ભાજપ સરકાર કેન્દ્રમાં છે અને ગુજરાત રાજ્યમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી છે મોંઘવારી બધી ચરમસીમા છે ગેસના બાટલા પેટ્રોલ ડીઝલ દરેક ઉપર જીએસટી અને ભાવના અસંખ્ય વધારો છે પેટ્રોલ ડીઝલ ઉપર એની ગજાબાડનો ભાવ છે ગેસના બાટલાનો આંકડો બારસો તેરસો રૂપિયા પહોંચ્યો છે સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રષ્ટ છે બેરોજગારીની સમસ્યા છે દેશની અંદર લોકો રોજગાર નથી મળે લોકો પરદે જાય રજૂઆત કરવા વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી આજે પણ આની મંજૂરી માગવા છતાં નહીં આપા છતાં પણ સરકારશ્રીના આ વિરોધમાં પ્રશાસનવાળા તલોદ કોંગ્રેસ અને પ્રાંત કોંગ્રેસ દ્વારા અસંખ્ય સારા એવા કાર્યકરો ભેગા